જિલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે થરાદમાં રક્ષાબંધન તહેવાર પર ગોજારો નીવડ્યો છે. થરાદથી પોતાના ભાઈને રાખડી બાંધવા માટે બહેન મુખ્ય કેનાલ નજીકથી પસાર થઈ હતી. તે દરમિયાન બાઇક પર રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના લોકોને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે બહેનનું મોત નિપજ્યું હતું. આ ઘટના બનતા વાવ તાલુકાના ખેડોલ ગામમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં ભાઈને રાખડી બાંધવા જતી બહેનનું મોત નિપજ્યું છે, જ્યારે પિતા અને પુત્રનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે મૃતક બહેનના મૃતદેહને થરાદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. તો આ તરફ થરાદમાં વધુ એક અકસ્માત થરાદ સાંચોર હાઈવે પર થયો છે. થરાદ સાંચોર હાઈવે પર આવેલી સેલટેક્સ કચેરી પાસે આ અકસ્માત સર્જાયો છે. બે ઇકો ગાડી અને એક ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ઇકો ગાડીને ભારે નુકસાન થયું છે. આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટના બનતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.